ધીરજલાલ શુકલાલ, દાદા ભગવાન શ્રી પાડી ધર્મ સંદેશ વગેરે માં એક કલાક માં મોક્ષ વાંચ્યું છે તે વિશે વધુ પ્રકાશ આપવા ધર્મ સંદેશ વાંચ્યો તો એમ વાંચ્યું તો ઠીક છે. હા ભાઈ ધીરજલાલ નામ છે, ધીરજલાલ નામ છે ને, ધીરજલાલ. હા બરોબર છે. ધર્મ સંદેશ વાંચ્યું તું? શું કે છે? વાંચ્યું તું ધર્મ સંદેશ? વાંચ્યું. એક કલાકમાં મોક્ષ અમે અહીં આપીશું. મોક્ષ એટલે શું? સર્વ દુઃખ નો અભાવ. આ સંસારી દુઃખ અડે નહીં તમને, નિર્વેપ જ રાખે. તો અને સંસારમાં રહેવાય બૈરી સાથે. બૈરી છોડીને આવી જવું છે કે છોડી આપી છે? કર્તવ્ય છે એટલે બજાવવાનું જ છે. શું કે છે? એ કે છે કર્તવ્ય છે એટલે બજાવવાનું જ છે ને. હા બધી ફરજ બધી બજાવવાની. તો જ મુક્ત છે. બૈરી છોડીને નાસી ગયા નહીં, સાધુ થઈ ગયા એમાં કે ધાડો વરે નહીં. તો ઉપર જોનારો છે. શું કે છે? લાગવાનું છે, જે લગાડનાર છે તે લાગવાનું જ છે. શું લાગવાનું? જે લગાડે છે લાગવાનું જ છે એમ કે. શું લાગવાનું? એટલે પૂછું છું, શું લાગવાનું? બંધન છે, બંધન બંધન છે એ છૂટતા નથી એમ કે. બંધન તો જ્ઞાન મળ્યું. બંધન તો જ્ઞાની પુરુષ આપડા ગીતામાં કહી ગયા છે. ગીતા વાંચતા હોય તેમને એમ વાંચી દો. જો ગીતામાં કહ્યું છે ભગવાને, કૃષ્ણ ભગવાન, કે જ્ઞાની પુરુષો પાપ નો ગોટો વાળીને ભસ્મીભૂત કરી નાખે છે ત્યારે આત્મા પ્રગટ થાય. તો પ્રગટ થાય નહીં, નહીં તો કલાકમાં તો આત્મા પ્રગટ થયેલો સાંભળ્યો છે. બધા દુનિયામાં એ સાંભળવા જેવી વસ્તુ જ નથી. લાખો વર્ષે પણ આત્મા પ્રગટ થાય એ વસ્તુ નથી. શું છે? પણ આ જ્ઞાની પુરુષ આ શું કરે? નિમિત્ત છે. શું છે? કરતા રૂપે નથી. કેવા રૂપે છે? નિમિત્ત. એટલે ધર્મ સંદેશ માં વાંચ્યું છે ને એ તમને એક્ઝેક્ટનેસ કરી આપીશું. આજ બીજું કઈ પૂછ્યું છે? ધીરજલાલ, ધીરજલાલ એસ પટેલ, બ્રહ્મ સત્ય એ સત્ય કઈ રીતે એમ પૂછે છે. જગ મિથ્યા એ મિથ્યા કઈ રીતે? આ જગત મિથ્યા છે જ નહીં. આ જગત રિલેટિવ સત્ય છે. શું છે? અને બ્રહ્મ રિયલ સત્ય છે. દેવ સત્ય છે પણ રિલેટિવ સત્ય એ નાશવંત સત્ય છે. શું છે? તમને નાશવંત સત્ય ગમે છે કે કાયમનું સત્ય ગમે છે? કાયમનું સત્ય ખબર છે. હા તો બ્રહ્મ કાયમ નું સત્ય છે. આ નાશન સત્ય છે. જો મિથ્યા હોય ને તો હુઈ ગયો હોય એનું મળું પડવું, એની તરફ મરતા નાખી જાય, મરસું ભરું નાખી આવે ને તો ઉઠાડવો ના પડે. મિથ્યા હોય ને, મિથ્યા હોય તો ઉઠાડવો ના પડે. આ તો એને ઉઠી જ જાય મરતું નાખી. મિથ્યા નથી આ તો. જે એમને કહ્યું છે મિથ્યા એ તો સાપેક્ષ વાત છે. એ વાત લોકો અવળી સમજ્યા છે. શું છે? એવી રીતે નથી મિથ્યા. શું? આ કરેક્ટ છે. આ રિલેટિવ કરેક્ટ છે અને બ્રહ્મ રિયલ કરેક્ટ છે. સમજ પડી ને? પછી મુક્તિ માટે શું ઉપાય છે? ઉપાસના નીતિ રીત છે. ઉપાસના કોની કરો છો અત્યારે? શિવ, શિવની. હા શિવને ઓળખીને કરો છો કે વગર ઓળખે? શિવ કોને કહેવાય જાણો છો? શિવ એટલે કલ્યાણકારી. શિવ એટલે કલ્યાણકારી. કલ્યાણકારી પણ શું કરે તો શિવ થાય? આ જીવ નો શિવ સી રીતે થાય? આત્મોન્નતિ. આત્મોન્નતિ, આત્મોન્નતિ. આ જીવ ને શિવ નો ભેદ જો સમજી જાય તો પોતે શિવ રૂપ છે માલમ પડી જાય. શું થાય? આ જીવ જ શિવ છે પણ એનો ભેદ સમજવો મુશ્કેલ છે. એ જ્ઞાની પુરુષ ભેદ સમજણ પાડે એટલે પોતે શિવ રૂપ છે. શું છે? શિવરૂપ. અને શિવરૂપ તો અત્યારે તો તમને તમારી તમારે કાકા દીકરો કે આવડો ગ્લાસ કડવો આપે તો પીઓ ખરા? ડીઝલા તમે અક્કલ નથી તો પી જાવ ખરા? અને મેં તો બધા આપ્યા કડવા પાલા, તે બધા આશીર્વાદ આપીને પી ગયો. અને પછી હું શું થયો? શ્રી સુળ છતાએ જગત ઝેર પીનારો શંકર પણ મુજને નીલકંઠ મુજ.
જેના પાલા પી લીધા તમારે જો શંકર તો પી લેજો. પીવા છે પ્રયત્ન કરીશું. શું કહે છે? પ્રયત્ન કરે એના કરતા મારી પાસે ચોખ્ખું કરી નાખવા નથી. પ્રયત્ન સફળ થયો નથી. આ કાળ વિચિત્ર છે, કલયુગ નો કાળ છે. કોઈને કળ વરે નહી આ કલયુગ માં, કોઈને કળ વરે નહી. જેમ આ કૂતરું કતરી ગયું હોય ને તો લોકો કે છે કળ વરતી નહીં, અને એમાં મનુષ્ય કળ વરે નહી. આ કલયુગ છે, શું છે? એટલે તમારે અમને ચોટી પડવું કે સાહેબ તમે જ કરી આપો, અમારે થતું નથી. શું ચોટી પડવું? તમે જ કરી આપો, અમારે થતું નથી. અમારે થતું તમે કર્યું ના હોત કે શું કેવું? તમારે આપણે ઉપર બધું આપી દેવાનું. માથે પડો. શું કેવું? માથે બોલ જાય. માથે પડો. તમારે માથે રે પડવાના, માથે પડીને મોક્ષ માંગીએ, માથે પડીને મોક્ષ માંગીએ રે, માથે પડીને મોક્ષ માંગીએ રે. કાલ કોણે લીધું છે? માથે પડીને મોક્ષ માંગીએ રે, કાલ કોણે દીધી છે? માથે પડીને મોક્ષ માંગીએ રે, કાલ કોણે દીધી છે? માથે પડીને મોક્ષ માંગજો. શું કહ્યું? નથી થાય એવું અત્યારે કશું વળે એવું અબ્ઝર્વ કરી. તમારે બીજલા પછી કોઈ પૂછવું છે બીજો? ઉપાસના કરવાની રીત. ઉપાસના કોની કરો છો? શિવ ની કરો છો? હે? જીવતા શિવ ની કરી છે? નિર્લિંગ ની કરી છે? હવે શું કે છે? મૂર્તિ ની નહીં, મૂર્તિ ની નહીં એમ કે છે. લિંગ ની, જીવતા શિવ ની કરવી છે કે લિંગ ની કરવી છે? જીવતા શિવ ની. તો દાદા ભગવાન નામ દેજો. ખબર પડી? હું મહાદેવજી ના મંદિર માં જઉં છું ને, ત્યાં બોલું છું. શું બોલું છું? ત્રિશુળ સતાએ જગત જય રતી નારો, શંકર પણ હું જને નીલકંઠ હું જ છું. એટલે બધા લોકો દર્શન કરવા આવે છે કે ઘણા રહ્યા શંકર આયા ને આજે આયા. તમે સમજ પડે ને? અને રણછોડજી ના મંદિર માં શું બોલું છું? ગોકુળતી સોમનાથ પૂર્ણ ચક્ર યોગેશ્વર, ગોકુળતી સોમનાથ પૂર્ણ ચક્ર યોગેશ્વર, શ્રી રણછોડ રાયનું કમળ પૂજ છું. રણછોડ રાયનું કમળ પૂજ છું. બધું અહી છે. તમારે જે જોયતું હે આ દેખાય છે. પટેલ છે. એમાં કરવાર હવા કરવાર નથી. પટેલ તો બુઢા થઈ ગયા છે. હવે શું થયું છે? પણ મહી ભગવાન છે ને, એ 14 લોક નો નાથ છે. માગા એટલું માગી લેજો. મુક્તિ માગવે, ભક્તિ માગવે, જે જે માગવે માગી લેજો. શું કહ્યું? હું તો તમને સમજણ પાડું, પછી હું કેટલું કહું. તમને સમજાય છે? મહી 14 લોક નો નાથ પ્રગટ થઈ ગયો છે. પ્રગટ એટલે અજવાળા સાથે, જ્યોતિ સાથે, પરમ જ્યોતિ સ્વરૂપ થઈ ગયો છે. શું થઈ ગયું? એટલે બોલી શકે છે કે પરાત પર ગીતા ગાયક હું જ છું. શું બોલે છે? પરાત પર પુરુષ ગીતા ગાયક હું જ છું. પરાત પર પુરુષ ગીતા ગાયક બ્રહ્મ સંબંધ વાળો વિશુદ્ધ આત્મા જ છું. બ્રહ્મ સંબંધ વાળો વિશુદ્ધ આત્મા જ છું. પરાત્પર પુરુષ ગીતા ગાયક હું જ છું. પરાત્પર પુરુષ ગીતા ગાયક હું જ છું. બિદલાલ ઉપાસના માલમ પડી? બિદલાલ ચાર બીજું કઈ પૂછવું છે? અરે પછી લાવો. ધનસુખલાલ ટી પટેલ. ધનસુખલાલ કે છે કે બાપ દાદા નો કર્મ નો સારો અથવા નબળા ફળ છોકરાઓ શા માટે ભોગવવા પડે છે? બાપ દાદા નું કર્મ ભોગવવું ના પડે. બાપ દાદા નું બાપ દાદા ભોગવે, છોકરો છોકરા નું ભોગવે, પોત પોતાના કર્મ ભોગવે રહ્યા છે. ખબર પડી ને? અને બાપદાદા આ બાપદાદા જે મિલકત આપી જાય છે ને તે તમારી જ છે, તે આપી જાય છે. એમની હોય તે લઈ જાય જોડે. ખબર ને? જોડે સી રીતે લઈ જાય? જોડે સી રીતે લઈ જાય? જોડો તમે
બે લાખ ની મિલકત તમે 4 લાખ નું દેવું કરી દાન કરી દેવું ગણી. પણ આ તો તમારું છે તો મૂકી જાય છે. એક જણે એનો ભત્રીજો ચાકરી કરતો હતો અને છોકરો ગારો પડતો હતો, તેથી છોકરાને કાઢી નીકળેલો. તમે સાંભળજો બરાબર, છોકરો ગારો પડતો હતો એટલે છોકરાને કાઢી નીકળેલો અને ભત્રીજાને છોકરાને પેટ રાખે. પણ મરતી વખત છોકરાને તારી આવી અને પેલો ભત્રીજાને 1000 નો ચેક લખી આપ્યો. ભત્રીજા જોડે બધી મિલકત મને આપી દેશે. ના લે, તમારો માલ તમને જ આપીને દેશે. સમજાયું તમને? બાપ દાદા નું કોઈનું કર્મ કોઈનું લઈ શકે નહીં, પોતાને જ ભોગવવું પડે. માટે કર્મ બચતા પેલા વિચાર કરજો, કર્માધીન છો. ખબર પડે ને, આ હિન્દુસ્તાન ના લોકો પુનર્જન્મ ને માનવા વાળા છે, એટલે કર્મ ને આધીન છો. સમજાય છે ને? અને પુનર્જન્મ ને માનતો હોય તે ભગવાન ને ક્રિએટર ના માને. શું કહ્યું? કારણ કે મોક્ષ ને માનતા હોય. એને માનતા હોય પુનર્જન્મ માનવા મુક્તિ માનતો હોય. મુક્તિ માને ના માને? મોક્ષ અને મોક્ષ ને ભગવાન ક્રિએટર બે વિરોધાભાસ છે. જો એ ઉપરી હોય તો મોક્ષ કોઈનો થાય નહીં, અને મોક્ષ થાય છે તો એ ઉપરી નથી. સમજ પડે ને? આ સમજાય તમને? આ વાત અઘરી પડી જાય છે. સમજતો વાર લાગે નહી. પછી શું છે? ધનસુખલાલ બાબા સમજાયું તમને? હવે શું કર્મ બચશો? બાપ દાદા એ ન ભોગવવા નહીં પડતો, તમારે જ ભોગવવા પડે. તો ગણે ને, એ તો આ જ્યોતિષો કે બાપ દાદા નું જરા છે એટલે પાંચ મળતા હશે. કઈ આપે તમને ગમતું કે તમારો દોષ કાઢે નહી. ફૂકણ કાકા ક્યાં છે? હા ખરું ખરું, એમનો પ્રશ્ન ખરો પૂછો. જીવ ને આત્મા નો શું સંબંધ છે? કે છે શું કે છે? આ દુઃખ સુખ ભોગવે છે એ જીવ છે, દુઃખ અને સુખ ભોગવે છે તે જીવ છે, અહંકાર કરે છે જીવ છે, અને આત્મા નિરહંકારી છે એ પરમાનન્ટ સુખ છે, કાયમ સુખ. ત્યાં આગળ જબ બરફ ને દેવતા અડે તો દજાય ખરો? આ બરફ નો ગોળો હોય મોટો, એને દેવતા આપણે અડાડી બરફ દજાય કે દેવતા ઓલવે જાય? દેવતા ઓલવે જાય નહી. એવું આત્મા નો એટલો બધો આનંદ, એટલો આનંદ નો કોષ છે કે તો આ દુઃખ હડાડ તો દુઃખ સુખરૂપ થઈ જાય. મન ધોલ મારે તો બધે સુખરૂપ થઈ પડે. આપડે કોઈ મહાત્મા એમ નહીં બોલતા મને ધોળ મારો, મને ગાળો ગોળો બોલે કોઈ? કારણ કે જરાક હવે કરીએ તે પેલો ફેણ મોડે મુવો તો, અને વેપારી ભાવ નો હોય. કેવો હોય? વેપારી રીતો બધી કંટાળી ગયો છે લોકો વેપારી રીતથી. તેથી આ અક્રમ વિજ્ઞાન શરૂ થયું છે. કુદરતી રીતે હું તો નિમિત્ત ભર્યો છું. 7000 માણસ ને આ મોક્ષ આપેલો છે. શું થયેલું છે? હા, અને બીજું અહીં તો આ કમમાં તો 200-300 માણસ લાભ પામશે. આજ તો જાણે 60 માણસ ને આપી દેવાનું છે. બધું અમારે ટાઈમ ના પડે ને. આજે 1 દિવસ નું છે, અહીંયા આગળ કાલે ત્યાં જવાનું છે. ફૂકણ કાકા શું તમારો સંબંધ સમજાઈ ગયો? જીવને આત્માનો સંબંધ સમજાયો? જીવને આત્માનો સંબંધ સમજાયો? કઈ નથી આવતા લખેલા તારા સમજણ પડે. ગુજરાતી આવડે તમે? હવે કોઈને કશું પૂછવું છે? હરિભાઈ કે પટેલ, જીવડા મારી હિંસા કરવાથી પાપ થાય છે, થતું હોય તો તેનું નિવારણ છે? પ્રારબ્ધ માં જે હોય તે થાય છે, પ્રારબ્ધ ને ફેરવવા શું કરવું? પ્રારબ્ધ ને ફેરવવા માટે પસ્તાવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. શું થયું? ભગવાન પાસે પસ્તાવો માગે સિવાય કોઈ ઉપાય છે નહીં. તમારી આગળ માગીએ પછી બીજે ક્યાં માગીએ? માગો ને, પણ મારી આગળ માગો તમારે પ્રારબ્ધ બધું ફરી જશે. શું થયું? દોષ બેસશે નહી. બીજું કશું થયું કે તો એ જ પાપ ની વાત કરે છે. એને જ છે ને. લે હવે એકાદ પદ બોલાવી લો પછી આપડે શરૂ કરીએ. કેટલા વાગી ગયા છે? 5:30. હા પછી થોડું પદ બોલાવો.
એક બધે એવું બોલાવો, શું બોલાવશો? અમે કેવા પુણ્ય, હે અમે કેવા પુણ્યશાળી, અમે કેવા પુણ્યશાળી. હા સંભળાવ, લોકોને સમજ નથી પડતી એટલે ઇંગ્લિશમાં બોલું છું. આ શા માટે બોલું છું? ભણેલા લોકોને ઇંગ્લિશમાં બોલે જલ્દી પકડી દે, ના પકડી લે અને સાથે સાપે ગુંચાયા જ કરે. સમજ પડી ને? ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ, ધેર આર ટુ વ્યુ પોઈન્ટ ટુ સોલ્વ ધીસ પઝલ, વન રિલેટિવ વ્યુ પોઈન્ટ, વન રિયલ વ્યુ પોઈન્ટ. બેન સમજ પડી તમને? ભગવાન બેઠેલા છે તે દાદા ભગવાન, આ દેખાય છે એમ પટેલ છે, અને તે પબ્લિક ટ્રસ્ટ છે. પબ્લિક ટ્રસ્ટ એટલે સમજ્યા તમે? સાક્ષી રૂપ છે. એ સાક્ષી જ્યાં સુધી સાક્ષી છો ત્યાં સુધી નાનો કર્મ નો બંધન થાય. શું થયું? અહંકાર ઉભો રહ્યો ને, અહંકાર ઉભો રહ્યો. અહંકાર ગોન થાય તારે દ્રષ્ટા થઈ જાય, જ્ઞાતા દ્રષ્ટા. શું થાય? અને સાક્ષી ક્યાં હતી? અહંકાર. જ્યાં સુધી પછી જ્ઞાતા દ્રષ્ટા થયા, સ્વરૂપ નું ભાન થાય, એટલે નિજ સ્વરૂપ નું ભાન થાય. કરવું છે સ્વરૂપ નું ભાન? સ્વરૂપ નું ભાન કરવું છે કે નહી? તો અહીં નોંધાવી દેજો નામ. આમ ફરી વાર ગાય છે ને, આજ 62 માણસ ને આપી. પહેલા છે તે મુંબઈ આવીને કરી ગયા હતા આ લોકો, કઈ ઓછા નથી. મન ને શાંત ક્યારે પાડવું? કેવી રીતે પાડવું મન ને શાંત? કેવી રીતે પાડવું? બોલો, તમે સાચી ભાવ રહેવાની વાતો સંબંધ ના સ્વર પડતું નથી. મારી પાસે આવજો, હું ફરી વાર આવું, એક કલાકમાં કરી આવીશ મન શાંત. શું કહ્યું? કાયમ ના માટે, પરમાનન્ટ. એક કલાક માટે શાંત કરું છે, પરમાનન્ટ તો પરમાનન્ટ કરી આપીશ. કારણ કે અમારું મન અમારું સર્વાંશ વ્યસ્ત છે, એટલે તમારું મન વ્યસ્ત તમને કરી આલું. પણ જેનું મન નું જ વ્યસ્ત ઠેકાણ ના હોય, હું તો મુક્ત પુરુષ થઈને બેઠેલો છું, અને મોક્ષ નું દાન આપવા આવેલું છું. મોક્ષ નું દાન તમારે જરૂર છે ખરી. મોક્ષ એટલે શું? સર્વ દુઃખ નો અભાવ. બે સરખું જ ફળ આપે. બોલે તો સારું પડે. ઓમ ની સાથે સમજાય છે. હા, જુદું નથી. આ તો જુદું એટલા માટે પાડ્યું હતું કે લોકો પરિપૂર્ણ થયા સિવાય મૂળ વસ્તુ ને પામે નહી ત્યાં સુધી સ્ટેન્ડર્ડ રાખ્યું. સ્ટેન્ડર્ડ રાખ્યું છે. સ્ટેન્ડર્ડ ના રાખે તો માણસ ફાવે નઈ ને. ફર્સ્ટ સ્ટેન્ડર્ડ, સેકન્ડ સ્ટેન્ડર્ડ, બધા સ્ટેન્ડર્ડ રહે ને. બ્રાહ્મણ કે બધા થઈ ગયા છે, એટલે બ્રાહ્મણ થયા પછી યથાર્થ બ્રાહ્મણ હોવો મુશ્કેલ છે ને. એટલે શ્રમણ બ્રાહ્મણ કયા છે? શું કહ્યું છે? શ્રમણ બ્રાહ્મણ. શ્રમણ, શ્રમણ બ્રાહ્મણ, એ શ્રમણ બ્રાહ્મણ ના અધિકારી છે. જગત માં સંસ્કારી ભાષા હોય તો સંસ્કૃત ભાષા, બીજી પ્રાકૃત ભાષાઓ છે. સંસ્કારી ભાષા છે એટલે સંસ્કૃત. બધા બુદ્ધિ વાળા ભેગા થાય એકલા, સ્ત્રીઓ બીઓ હોય નઈ તો જાણવું કઈ કઈ છે નહી. તમારી મારી પોતાની કે સ્થિર થતી નથી, પેલા હતી ક્યારેય નથી દાદા. નાનપણ માં છે, નાના છે તારે, ક્યારેય નથી. નહીં, કેટલા વર્ષથી રોગે છે આ? વીસેક વર્ષથી તો ખરી છેલ્લા કે વિશેષ વીસેક વર્ષથી ખરી. અનંત અવતાર થી આનો આ જ રોગ છે. વૃત્તિઓ સ્થિર થતી અનંત અવતાર થી. અને સ્થિર થયું સમજાણું છે ત્યારથી. સ્થિર થાય ને તો વૃત્તિ ક્ષય થાય. શું થાય? વૃત્તિ સ્થિર નથી એ સમજ્યા ને 20 વર્ષ થયા એમ. શું કે છે? કે વૃત્તિ સ્થિર નથી એ સમજ્યા ને 20 વર્ષ થયા. હા, સમજ્યા ને 20 વર્ષ થયા. 20 વર્ષ થયા કે છે? પેલા સમજાતા નહીં. નતું નહીં, એ નતા સમજતા પેલા. કેટલી બધી સરસ વાક્ય, વાક્ય સરસ છે. વૃત્તિ સ્થિર નથી એ સમજ્યા. એમના નિમિત્તે વાપી માં ઘણું સત્સંગ થાય એમ. હા, એમ કે એમના નિમિત્તે બહુ થાય. બહુ એમને જિજ્ઞાસા છે. રસ્તે સ્થિર કરી આપીશું અમે તમને. પછી કાયમ આગી પાછી થાય જ નહીં. તમે કોઈક બહાર ફરી આવી તો પાછી આવશે. એટલા માટે અહીંયા આવ્યા છીએ, તમારી રસ્તે સ્થિર કરવા માટે. બરાબર છે. વૃત્તિ સ્થિર થાય ને
એટલે વૃત્તિ ક્ષય થવા મળે. પછી શું થાય? વૃત્તિ ક્ષય થાય એટલે દુઃખ જતા સર્વસ્વ નાશ થાય. શું થાય? વૃત્તિ સ્થિર થાય એટલે વૃત્તિ ક્ષય થવા મળે. પછી વૃત્તિ જ ના રહે પછી બાકી મુક્તિ જ થઈ ગઈ. ત્યારે સ્થિર થવી જોઈએ. પણ બે માંથી એક માં સ્થિર થાય ને? શું કે છે? કે છે કે બે માંથી એક માં સ્થિર થાય ને? હા બસ બસ એક માં સ્થિર થાય. આ તો અમાય જાય છે, અમાય જાય છે. દૂધમાં દહીંમાં બે જ ગાય રાખે છે. ઘરનો નહીં ગાંઠનો નહીં. હા ઘરનો નહીં ગાંઠનો નહીં. કાલે રાખો કેટલા વાગે રાખ? 5 વાગ્યા પછી. હા દાદા બરાબર. ફોરેન નું વૃત્તિ દાદા એક વાર ચોટી પડેલી. એટલા ભૂતો વળગે નઈ એટલી વૃત્તિઓ આગી પાછી દોડધામ કરે. ભૂતો વળગે એટલે વૃત્તિઓ આગી પાછી દોડધામ કરે. ભૂત વળગ્યા છે તમને? બધા ભૂતો કાઢી આપી. મને દેખાયતા હોત તો કાઢી મૂક્યા હોત. હા અમે વૃત્તિઓ તારી પાછી જાય ને એવું કરી આપીશું. જય સચિદાનંદ.